વેલકમ બેક ગુજરાત, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પ્રશ્નક ગુજ્જુમાં અને મારું નામ છે રવિન્દ્ર જાદવ. આજે મેં તમારા માટે એકદમ ખાસ વેબસાઇટ લઈને આવ્યો છું, જેની મદદથી તમે જે આઈટીઆઈ કરતા હોય તો આ વેબસાઇટ તમારા માટે બહુ જ ઉપયોગી રહેશે. આ વેબસાઇટની અંદર તમે જે આઈટીઆઈની જે ઈ બુક આવે એ તમે ડાઉનલોડ કરી શકો છો, તમારી જે પીડીએફ ફાઇલ હોય એ રીતના. પછી આવે છે ક્વેશ્ચન પેપર, જે દર વખતે પૂછાય છે એમએથી ક્વેશ્ચન આવે છે અને એ પણ પીડીએફ ફાઇલમાં આવે છે, અને એ પણ એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. અને બીજું આવે છે મોક ટેસ્ટ, એ તમે ઓનલાઈન તમારો જે મોક ટેસ્ટ હોય એ તમે આપી શકો છો, અને એની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારી તૈયારી કેટલી પાકી થઈ ચૂકી છે. આ બધા ઓપ્શન આ વેબસાઇટમાં આવે છે. તો આ વેબસાઇટ કઈ છે મેં તમને કહી દઉં, તો આ વેબસાઇટનું નામ છે ભારત સ્કિલ ડોટ જીઓવી ડોટ ઇન. આ વેબસાઇટનું નામ છે, તો આ વેબસાઇટ ઉપર ચલો વિઝિટ કરીએ મોબાઈલની સ્ક્રીનમાં. તો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા જ નવા નવા વિડીયો આવતા રહેશે. તો તમારે સૌથી પહેલાં તમારા ફોનમાં જે ક્રોમ બ્રાઉઝર હોય તેને ખોલી લેવાનું રહેશે. તો પછી આગળ તમારે જે ગૂગલ સર્ચમાં તમારે ભારત સ્કિલ સર્ચ મારવાનું રહેશે. ભારત સ્કિલ સર્ચ માર્યા પછી આગળ તમને જે સૌથી પહેલી જે વેબસાઇટ દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે. તો આ વેબસાઇટ તમારે ભારત સ્કિલ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ છે. તો આ આગળ તમારે જે ટેબની બાજુમાં જે થ્રી ડોટ દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે. આગળ તમારે ડેસ્કટોપ સાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ જો તમારે ટિક માર્ક લાગી જાય પછી આગળ તમારી જે સાઇટ હોય એ ડેસ્કટોપ સાઇટમાં થઈ જશે. તો આગળ તમારે જે ફર્સ્ટ ઓપ્શન દેખવા મળશે CTS, જો તમે આઈટીઆઈ કરતા હોય તો તમારે CTS ઓપ્શન પસંદ કરવાનો, અથવા તમારે જે અધર જે કોર્સ કરતા હોય એના માટે પણ અહીં આપેલું છે CITS અને FATS, એ બેમાંથી તમારે જે કોર્સ કરતા હોય એ સિલેક્ટ કરવાનું, અથવા મેં CTS ઉપર ક્લિક કરું છું. અહીં આગળ તમને જે તમે ટેન કરતા હોય એ ટેન પસંદ કરી લેવાનું રહેશે. તો અહીં આગળ મેં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ પસંદ કરું છું. અહીં આગળ તમને હિન્દી અને ઇંગ્લિશમાં બે ભાષામાં તમને અહીં આગળ બુક જોવા મળી જશે. તો અહીં આગળ ઇંગ્લિશમાં છે, અહીં આગળ થિયરી છે, અહીં આગળ વર્કશોપ કલેક્શન છે, અહીં આગળ એમ ખાસી બધી તમને સ્ટડી મટીરિયલમાં બુક જોવા મળી જશે. તો બાજુમાં એક ઓપ્શન આપેલો છે ઇમ્પ્લોયબિલિટી સ્કિલ, તો અહીં આગળ તમને ઇમ્પ્લોયબિલિટી સ્કિલની પણ બુક જોવા મળી જશે. તો અહીં આગળથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરવા માટે તમારે જે બુક ડાઉનલોડ કરવી હોય, ધારો કે અહીં આગળ મેં આ બુક ડાઉનલોડ કરવી છે સ્ટેટ પ્રેક્ટિકલ સેમેસ્ટર 1 કોપાટીનની, તો અહીં આગળ ક્લિક કરવાનું રહેશે. તો તમારું જે ઉપર ડાઉનલોડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે તમારા નોટિફિકેશન બારમાં. તો અહીં આગળ મેં પહેલેથી ડાઉનલોડ કરી રાખ્યો છે એટલે મેં તમને ડાઉનલોડ કરીને નથી બતાડતો. અહીં આગળ તમને ફાઇલમાં જોઈ લેવાનું ડાઉનલોડ થઈ ગયા પછી. અહીં આગળ આ રીતની બુક આવશે. તો અહીં આગળ તમારું જે મેં ઇંગ્લિશમાં ડાઉનલોડ કરી છે એટલે અહીં આગળ તમને બધું ઇંગ્લિશમાં દેખાશે. તો આગળ તમારી જે બુક હોય એ આખી રાખી અહીં આગળ તમારે મળી જશે. તો અહીં આગળ તમે ફ્રી કઢાઈને પણ વાંચી શકો છો, અથવા તમારે જે મોબાઈલમાં વાંચ્યું હોય તો વાંચી શકો છો. તો હવે બેક જતા રહીએ, પાછા તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવતું રહેવાનું છે. તો અહીં આગળ તમારે ઇમ્પ્લોયબિલિટી સ્કિલની પણ એ રીતના તમે બુક ડાઉનલોડ કરી શકો છો. ઇમ્પ્લોયબિલિટી સ્કિલની બુક સાથે અહીં આગળ તમને નીચે વિડીયો પણ જોવા મળી જશે. તો અહીં આગળ તમે જોઈ શકો છો, અહીં આગળ તમે વિડીયો જોઈને પણ તૈયારી કરી શકો છો. આ વેબસાઇટ ઉપર છે ક્વેશ્ચન પેપર, તો અહીં આગળ ક્વેશ્ચન બેકનો ઓપ્શન આવેલો છે, ત્યાં આગળ તમારા જે ક્વેશ્ચન પેપર હોય આપેલા છે. અહીં આગળ સેમેસ્ટર 1-2 જેટલા પણ તમારા જે સેમેસ્ટર હોય સેમેસ્ટર વાઇઝ અહીં આગળ તમને પેપર જોવા મળી જશે. અહીં આગળ ઇમ્પ્લોયબિલિટી સ્કિલના પેપર છે, ટેટ પ્રેક્ટિકલના થિયરીના બધા પેપર તમને જોવા મળી જશે. તો અહીં આગળ મેં તમને દેખાડતો ક્વેશ્ચન પેપર કેવું આવે છે. તો અહીં આગળ મેં એ પણ પહેલેથી ડાઉનલોડ કરી રાખ્યું છે એટલે એ પણ મેં નથી ડાઉનલોડ કરવાનું. અહીં આગળ તમને મેં પહેલેથી ડાઉનલોડ કરી રાખ્યું છે એટલે મેં તમને દેખાડી દઉં છું. તો અહીં આગળ તમારું જે ક્વેશ્ચન પેપર હોય એ આ રીતના આવશે. તો અહીં આગળ તમારું જે ક્વેશ્ચન આપેલા હશે અને અહીં આગળ નીચે તમને જે આન્સરની સ્કી હોય એ આપેલી રહેશે. તો અહીં આગળ તમે
ક્વેશ્ચનમાંથી આન્સર જોઈ શકો છો, ક્વેશ્ચન કી પણ આપેલી છે. તો આગળ એ રીતનું તમારું અહીં આગળ પેપર સેટ કરેલું છે, અહીં આગળ ખાસા બધા પેપર છે તો અહીં આગળ તમે જોઈ શકો છો. તો આ રીતના આવે છે. અહીં આગળ તમને જો એટલે શું મૂક ટેસ્ટ, એટલે તમારે જે તમે તૈયારી કરી એની મદદથી તમે જાણી શકો છો કે તમારી જે તૈયારી હોય એ કેટલી પાકી થઈ ચૂકી છે. એના માટે એમસીક્યુ ક્વેશ્ચન આવે છે એ તમારે એની મદદથી તમે જાણી શકો છો. અહીં કરિકુલમનો ઓપ્શન આપેલો છે તો અહીં આગળથી તમે જાણી શકો છો કે તમારા ટેટ સારા માટે છે, કેટલા વર્ષનો છે અને શું છે એ બધું તમે અમે જાણી શકો છો. અહીં આગળ છેલ્લો ઓપ્શન છે ઈ લર્નિંગનો. અહીં આગળ તમે ઓનલાઈન તમે જો લર્નિંગ લેવા માગતા હોય તો લઈ શકો છો. તો આ હતું આ વેબસાઇટની ખાસ વાત. તો આગળ તમારી જે કોર્સ કરતા હોય એ તમારે અહીં આગળ પસંદ કરી લેવાનું રહેશે. સીઆઈટીએસ, એપેન્ડિક્સ અથવા સીટીએસ તમે જે કરતા હોય અહીં આગળ તમારી સીટીએસ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ તમારો જે ટેટ હોય એને પસંદ કરી લેવાનો રહેશે. જે ટેટના તમે ટ્રેનિંગ લેતા હોય તેને ક્લિક કરવાનો રહેશે. પછી અહીં આગળ તમારે જે મોક ટેસ્ટનો ઓપ્શન આવે છે ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ ક્લિક હેર ફોર મોક ટેસ્ટનો ઓપ્શન આવે છે ત્યાં આગળ ક્લિક કરવાનું રહેશે. તો અહીં આગળ મેં ક્લિક કરી દઉં છું. અને આગળ તમારે જે વેબસાઇટમાં થોડો સમય લોડ લીધા બાદ ખોલી જશે. તો અહીં આગળ તમારી જે વેબસાઇટ હોય ક્લિક ગયા બાદ અહીં આગળ તમને ઉપર થ્રી ડોટ દેખા મળે ત્યાં આગળ ક્લિક કરી અહીં આગળ તમારે ડેસ્કટોપ સાઇટ ઉપર ટિકમાર્ક લગાવવાનું રહેશે. ટિકમાર્ક લાગી ગયા બાદ તમારી જે વેબસાઇટ હોય ડેસ્કટોપ મોડમાં ખુલી જશે. અહીં આગળ તમારે જે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ તમારે જે ક્રિએટ ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ તમારે જે યુઝર નેમ હોય એ નાખવાનું રહેશે. તો અહીં આગળ તમારે જે યુઝર નેમ હોય એ નાખી દેવાનું રહેશે. તો આગળ મેં યુઝર નેમ નાખી દઉં છું. અહીં આગળ તમારે જે પાસવર્ડ હોય એ નાખવાનો રહેશે. આગળ એ પણ નાખી દઉં છું મેં. અહીં આગળ તમારું જે ઈમેલ એડ્રેસ હોય એ નાખી દેવાનું રહેશે. તમારું જે એને ઈમેલ એડ્રેસ પાછું નાખવાનું રહેશે તો એ તમારે પાછું નાખી દેવાનું. તો અહીં આગળ ફટાફટ મેં એન્ટર કરી દઉં છું. તો અહીં આગળ તમારું જે નામ હોય એન્ટર કરી દેવાનું. તો અહીં આગળ નામ એન્ટર કરી દીધા બાદ અહીં આગળ તમારું જે સરનેમ હોય એ પસંદ કરી લેવાનું. અહીં આગળ તમારી સિટી એન્ટર કરી દેવાની. અહીં આગળ તમારી કન્ટ્રી સિલેક્ટ કરી લેવાની. અહીં આગળ તમારી જે કન્ટ્રી હોય મેં અત્યારે અહીં ઇન્ડિયા સિલેક્ટ કરું છું. અહીં આગળ ક્રિએટ માય ન્યૂ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીં આગળ તમારે જે જીમેલ અકાઉન્ટ હોય એમાં એક મેલ ગયો હશે ત્યાંને ચેક કરી લેવો. અહીં આગળ તમારું જે જીમેલ અકાઉન્ટ હોય એને રિફ્રેશ મારી લેવું. અહીં આગળ તમને એડમિન યુઝર નિમિનો જે મેલ જોવા મળી જશે તો અહીં આગળ તમારી જે લિંક દેખાય ત્યાંને બ્લુ કલરની તેની ઉપર ક્લિક કરવાનું. તો તમારું જે લોગિન થઈ જશે ઓટોમેટિક. અહીં આગળ તમારે લોગઆઉટ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ લોગઆઉટ ઉપર ક્લિક કર્યા બાદ તમારું જે ક્રોમ બ્રાઉઝર હોય ત્યાં આગળ પાછું જતું રહેવાનું. અહીં આગળ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ તમારે યુઝર નેમ એન્ટર કરવાનું રહેશે. તો અહીં આગળ તમારું જે યુઝર નેમ હોય એ એન્ટર કરી દેવાનું રહેશે. પછી અહીં આગળ તમારે જે પાસવર્ડ હોય એ નાખવાનો રહેશે. પછી અહીં આગળ તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. કેન્સલ ઉપર ક્લિક કર્યા બાદ અહીં આગળ તમને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાતું રહેવાનું રહેશે. આગળ તમને ઇન્ફોર્મેશન બતાવશે. તમારું અકાઉન્ટ લોગિન થઈ ગયા બાદ અહીં આગળ તમારે ઝૂમ કરી લેવાનું રહેશે. અહીં આગળ થ્રી લાઇનમાં ક્લિક કર્યા બાદ હોમ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીં આગળ તમને તમારે એકદમ લાસ્ટમાં જતું રહેવાનું છે. તો પછી અહીં આગળ તમારે સીટીએસ પસંદ કરવાનું. જો તમે આઈટીઆઈ કરતા હોય તો અહીં આગળ તમારે તમારો જે ટ્રેડ હોય એને પસંદ કરી લેવાનું, જે ટ્રેડમાં તમે ટ્રેનિંગ લેતા હોઈએ. તો અહીં આગળ મેં ઇલેક્ટ્રિશિયન પસંદ કરી લઉં છું. તો અહીં આગળ તમારે જે સેમેસ્ટર પ્રમાણે જે મોક ટેસ્ટ હોય એ અહીં આગળ આવી ગયો છે. તો અહીં આગળ મેં ફર્સ્ટ સેમ પસંદ કરું છું. તેને ક્લિક કર્યા બાદ કન્ટિન્યુ ધ અટેમ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીં આગળ તમારે
ટેસ્ટ આવે દેવાનો. તો અહીં આગળ મેં એકદમ લાસ્ટમાં આવતો રહું છું, કેમ કે વિડીયો થોડો લાંબો થઈ જશે, તો એકદમ લાસ્ટમાં જે ક્વેશ્ચન હોય તેને સિલેક્ટ કરી લઉં છું 50 નંબરનો. પછી આગળ તમારે ફિનિશ અટેમ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આગળ તમારે જે આન્સર આપ્યો હોય એ આન્સર અહીંયા આવી જશે, જે આન્સર તમે આપ્યા હોય. તો આગળ સબમિટ ઓલ એન્ડ ફિનિશ ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી આગળ તમારો જે આન્સર હોય એ રાઇટ ક્લિક કરીને આવી જશે કે આ તમારો આન્સર સાચો છે, અને જે ખોટા આન્સર હોય અમે રેડ કલરનો પટ્ટો આવી જશે. તો આ રીતના તમને ખબર પડી જશે કે તમારા કેટલા જવાબ સાચા પડ્યા. આ રીતને તમે ટેસ્ટ આપી શકો છો. હવે પાછા જઈએ હોમમાં પાછા જઈએ CTSમાં. તો અહીંયા આગળ તમને ઇમ્પ્રૂવ BT સ્કિલનો પણ ઓપ્શન જોવા મળશે. તો અહીંયા આગળ તમારી સેમિસ્ટર પ્રમાણે એ રીતના તમે તમારા આન્સર મૂક ટેસ્ટ આપી શકો છો. જો તમારે આ નિમી ઓનલાઈન ટેસ્ટિંગની મૂક ટેસ્ટ આપવા તમારે ઓનલાઈન આ વેબસાઇટ ઉપર આવવું હોય ડાયરેક્ટ, તો એના માટે તમારે અહીંયા આગળ નિમી ઓનલાઈન ટેસ્ટિંગ સર્ચ મારવાનું. તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ ઉપર આવી જશો મૂક ટેસ્ટ આપવું હોય તો. તમારે એના માટે તમારે ગૂગલ ઉપર સર્ચ મારવાનું નિમી ઓનલાઈન ટેસ્ટિંગ. પછી અહીંયા આગળ તમારે જે ગૂગલ સર્ચમાં સૌથી પહેલી વેબસાઇટ દેખાય તેને ક્લિક કરી, પછી અહીંયા આગળ તમારે ડેસ્કટોપ સેટ કર આ પેજ લોડ કરી લેવાનું. પછી અહીંથી તમે આવી શકો છો આ વેબસાઇટ ઉપર ડાયરેક્ટ. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એકવાર લાઈક કરી દેવો, અને આ જો આ વિડીયોને લગતો કોઈ પણ તમારો સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેવો, અને અહીંયા આગળ તમને જે યુટ્યુબ ચેનલ મારી દેખાતી હશે તેને સબસ્ક્રાઈબ કરી લેવી. અને અહીં જો તમારે બે વિડીયો અહીં આપેલા છે એ જોવા હોય તો તમે જોઈ શકો છો. તો બસ આજનો વિડીયો માટલું હતું. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.